લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ દ્વારા ફરીથી સોળ થી લઈ અને ત્રેવીસ સપ્ટેમ્બર સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો કેવું રહી શકે છે વરસાદી માહોલ આ તારીખો દરમિયાન કયા વિસ્તારોમાં તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહી કરતા જણાવે છે કે હાલ વેલમાર્ક લો પ્રેશર યુપી પર છે અને એનો ટ્રોપ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાત નોર્થ કોણ વેસ્ટ એમ્પી અને ત્યારથી વેલમાર્ક લો પ્રેશર સેન્ટર સુધી લંબાઈ રહ્યો છે જ્યારે ચોમાસું ધરી બિકાનેર જયપુર અને વેલમાર્ક લો પ્રેશર યુપી પર છે ત્યાંથી થઈ અને ગોરખપુર પટના અને આસામ બાજુ જઈ રહી છે ત્યારે હાલની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સીઝનનો એકસો ને વીસ ટકા વરસાદ આજની તારીખ દરમિયાન જોવા મળી રહ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકસો ઓગણીસ ટકા મધ્ય પૂર્વ ગુજરાતમાં બાણું ટકા એમાં દાહોદમાં પાસઠ ટકા સાથે હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે જ્યારે કચ્છમાં એકસો ને ટકા સાથે સૌથી સિઝનનો વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં એકસો ને છ ટકા સાથે આજે વરસાદી માહોલ એકસો છ ટકા સુધી પહોંચ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પિંચ્યાસી અને ભાવનગર જિલ્લામાં છ્યાસી વરસાદ સાથે આવા જિલ્લાઓ હજી થોડા પાછળ રહ્યા છે અને સમગ્ર ગુજરાત લેવલે એકસો ને તેર ટકા સુધી સિઝનનો વરસાદ પડી ગયો છે ત્યારે આગાહી દરમિયાન સોળથી ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન કેવો રહેશે વરસાદી માહોલ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા હળવો મધ્યમ વરસાદ આજના દિવસ દરમિયાન અને ત્યારબાદ એકાદ બે દિવસ આ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં આગાહીના સમયગાળા દરમિયાન છૂટાછવાયા ઝાપટા હળવો વરસાદ અમુક દિવસ મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા હળવો વરસાદ અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ આજનો દિવસ દરમિયાન અને ત્યારબાદ છૂટાછવાયા ઝાપટા અમુક દિવસો દરમિયાન જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવા ઝાપટા હળવો મધ્યમ વરસાદ આજે અને આગાહીના બીજા દિવસો દરમિયાન છૂટાછવા ઝાપટા હળવો વરસાદ અને સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ જોવા મળે